આજે મારા બે મુદ્દા છે. એક, સાંપ્રત પ્રવાહની અંદર હેલ્થની જે પરિસ્થિતિ અને એક અધિકારીઓની પરિસ્થિતિ. સૌથી પહેલાં તો જામનગર જિલ્લાની જીજી હોસ્પિટલ, જે જામનગર શહેરની અંદર છે, સૌરાષ્ટ્રની નંબર 1 અને ગુજરાતની નંબર 2. આખા ગુજરાતમાં કોરોનાના જે કેસ આવ્યા એમાં સેકન્ડ નંબરનું જો સારામાં સારું કામ હોય આખા ગુજરાતમાં તો એ જામનગરની જીજી હોસ્પિટલનું છે. આજે જ્યારે બ્લેક ફંગસ, એ અતિ ઘાતક રોગ જ્યારે આવ્યો છે અને સરકારે પણ મહામારી ઘોષિત કરી છે, ત્યારે એમનું પહેલું હથિયાર એ MRI મશીન હોય. જામનગરની જીજી હોસ્પિટલમાં 16 માર્ચથી MRI મશીન બંધ હાલતમાં છે. એની પહેલાં પણ આ મશીન ક્યારેક ચાલે અને ક્યારેક ન ચાલે, બહુ જૂનું થઈ ગયું છે. ત્યારે ત્યાં તાત્કાલિક અસરથી નવું મશીન લેવું, એના માટેની એક મુમેન્ટ 15 દિવસ પહેલાં મેં ઉપાડી હતી. આરોગ્યમંત્રીને લેટર લખ્યો હતો, લાગતા વળગતા કલેક્ટર, ડીન બધાને જાણ કરી હતી. એમનું નિરાકરણ ન આવતા ફરીને એક લેટર એ 18 તારીખે લખીને સરકારને એક આખરી નોટિસ આપી હતી કે જો 25 તારીખ સુધીમાં આ MRI મશીનની પ્રક્રિયા નહીં થાય તો તારીખ 26/5થી હું ધરણાનો કાર્યક્રમ કરીશ. એમાં સૌથી પહેલાં મેં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહને ફોન કર્યો. એમને મને ખાતરી આપી કે હું તમારી સાથે આ મુદ્દે આંદોલનમાં જોડાઈશ. વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્નાનો સંપર્ક કર્યો તો એમને પણ મને ખાતરી આપી, અને બીજી અલગ અલગ સંસ્થાઓ જોડે પણ વાત કરી અને બધાએ મને ખાતરી આપી. મારો હેતુ કોઈ આ મુદ્દાને રાજકીય રંગ આપવાનો નહોતો. સૌરાષ્ટ્રના દર્દીઓ, જામનગરના દર્દીઓ, દેવભૂમિ, પોરબંદર, સોમનાથ, કચ્છ બધેથી આ દર્દીઓ આવે છે અને ગરીબ દર્દીઓને આ મોંઘવારીની અંદર પ્રાઇવેટમાં MRI કરાવવું એ કોઈ સંજોગોમાં ન પોસાય, એટલા માટેનો મારો પ્રયત્ન હતો. વાત આગળ ચાલતા ચાલતા 24 તારીખે મને કલેક્ટરશ્રીને મળવાનું કીધું, એટલે કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરી. તે જ દિવસે 24 તારીખે રાત્રે 9 વાગે CM રૂપાણી સાહેબ સાથે પણ મેં ચર્ચા કરી અને મને ખાતરી આપવામાં આવી કે વિક્રમભાઈ, તમારે ધરણા પર બેસવાની જરૂર નથી, અમે આ પ્રક્રિયા શરૂ કરી દઈ છીએ. અને 25 તારીખથી ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ. જે અત્યારે મશીન છે સેમ એ જ મશીન, એમની કિંમત 9.5 કરોડ રૂપિયા થાય છે, એ ટેન્ડરિંગ પ્રક્રિયાની અંદર આવી ગઈ છે. અને હવે ટેન્ડરિંગ પ્રક્રિયાની અંદર જેમનું પણ ટેન્ડર પાસ થશે, જે પ્રક્રિયા કરવાની થતી હશે એ પ્રક્રિયા કરી અને એમાં ફિટિંગ કરવાનો અંદાજિત સમય 2 મહિના જેવો લાગશે એવું કહેવામાં આવ્યું. ત્યાં સુધીની અંદર અત્યારે પ્રાઇવેટની અંદર MOU કરેલ છે વિઝન MRI જોડે અને આ પ્રક્રિયા ચાલુ છે, એટલે કામથી સંતોષ છે. જનતાના મુદ્દે લડવું એ મારી ફરજ છે. ગઈ 11/5 દેવભૂમિ દ્વારકામાં પણ આ જ રીતની એક નોટિસ આપી હતી કે RT-PCR લેબ દેવભૂમિ દ્વારકામાં ન હોય, ત્યાં RT-PCR ટેસ્ટ કરવામાં આવે, જામનગર એના રિપોર્ટ કરવામાં આવે, 5-6 દિવસ પછી રિપોર્ટ પહોંચે, તાતા દર્દી જ ફેલ થઈ જાય. તો ત્યાં પણ સરકારને 11 તારીખની ડેડલાઇન આપી હતી. 10 તારીખે RT-PCR લેબ પણ બની ગઈ છે, નવા 10 વેન્ટિલેટર પણ આવી ગયા છે. એટલે જનતાને જ્યારે અત્યારે કોરોનાની આ ગંભીર પરિસ્થિતિની અંદર એક વિરોધ પક્ષના નેતા તરીકે જે મારી ફરજ હતી એ ફરજ અદા કરી અને હજી પણ લોકોને જ્યાં જરૂર પડશે ત્યાં કોઈ પણ જાતના પોલિટિક્સ કર્યા વિના, કારણ કે હરેક ચીજમાં પોલિટિક્સ નથી હોતું, પણ નહીં ચોક્કસ સરકાર જો કોઈ ભૂલો કરે તો સરકારનું ધ્યાન દોરવું અને સરકાર ન માને તો સરકારનો કાન પકડીને પણ આ કામ કરાવવું એ મારી ફરજ છે. અને આ કામની અંદર મેં કલેક્ટરશ્રીની મદદ લીધી, જામનગરની અંદર મિનિસ્ટર છે ધર્મેન્દ્રસિંહ જાડેજા એમની પણ મદદ લીધી, CM સાહેબની પણ મદદ લીધી અને આ કાર્ય અત્યારે જે ટેન્ડરિંગ પ્રક્રિયામાં છે ટૂંક સમયની અંદર જામનગરનાનો ન્યાય મળશે અને સૌરાષ્ટ્રના દર્દીઓને એમનો લાભ મળશે. પોઈન્ટ 2,